અરે આ તો શું કરે છે? તૈયાર થાઉં છું, બીજું વળી શું? આપણા ઘરે કઈ પાર્ટી નથી એટલી તો તને ખબર છે ને? માનવ, મને બધી ખબર છે કે શું છે. તો ધૂળેટીના સેલિબ્રેશનમાં કોઈ તૈયાર થાય? અરે તું સાવ અલગ જ છે. લે વળી, તૈયાર તો થવું જ પડે ને. તમારા ઓફિસના સ્ટાફની સામે હું કેવી લાગું? તમને કઈ ખબર ના પડે એટલે રહેવા દો, મને સલાહ આપવાનો. બરાબર છે, ખબર છે મને તને કાચની સામેથી દૂર થવાનું ગમતું છે. આ જો ને, 10 દિવસ પહેલા સામજી કાકાને બેસણામાં જવાનું હતું ને, તો પણ તું તૈયાર થતી હતી. તમને પુરુષોને આમાં કાંઈ ખબર ના પડે, સાવ ખોટી વાત કરો છો. ઓકે બાબા, હું જાઉં છું, તું તૈયાર થઈને ધૂળેટી રમવા આવજે. જાઓ જાઓ, કિસને રોકા હે, હું આવજ છું. માનવ બાર શું કરે છે? અરે એ તો મુનિમજી સાથે ધૂળેટીની તૈયારીઓ કરે છે. હું શું કહેતી હતી, નંદુ ભાભી ને બધા આવવાના હતા, એનું શું થયું? અરે એ તો મારું હળ કહેવાનું રહી જ ગયું, એ લોકો બપોર સુધીમાં બધા આવી જશે. ચંદુનો કાલે બપોરે જ ફોન આવી ગયો હતો. હવે તમે સાવ ભૂલકણા થઈ ગયા છો, બધું જ ભૂલી જાઓ છો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. બધા રેડી થઈ ગયા છે ને કે હજુ કોઈ બાકી છે આવવાનું? ના બેટા, બધા રેડી થઈ ગયા છે અને બધી તૈયારી પણ થઈ ગઈ છે. આમ જો ને, માનવ અને મુનિમજી બધી તૈયારીઓ ફૂલ કરે છે. અને બેટા, હવે સ્ટાફના માણસો આવે ને એટલે રંગી નાખીએ. બેટા ઉર્વશી, તારે પણ આ વર્ષે બેસી નથી રહેવાનું, તારે પણ બધાની સાથે ધૂળેટી રમવાની છે અને એકબીજાને રંગ નાખવાનો છે. હા એમ જ હોય હો બેટા.